ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે વાત કરવાની છે ધોરણ બારનું જે સાતમું ચેપ્ટર છે એનું નામ છે શ્યામ રંગ સમીપે સૌ પ્રથમ આપણે એના કવિ જે છે દયારામ એનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આ પાઠમાં કે આ કાવ્યમાં જે એનો સાર છે એનો પરિચય મેળવીએ તો સૌ પ્રથમ આપણે એના કવિની વાત કરીએ તો એના કવિ છે દયારામ જેને ભક્ત કવિ દયારામ કે દયા પ્રીતમ તરીકે ઓળખવામાં આવે એના જન્મ વિશે આપણે માહિતી મેળવીએ તો દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો નર્મદાની કાંઠે આવેલું જે ચાણોદ ગામ છે એ ચાણોદ ગામની અંદર આ દયારામનો જન્મ થયો તેમણે ત્રણ વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને ત્રણ વખત ભારતના જે મુખ્ય મુખ્ય તીર્થધામો છે મોટા મોટા ધામ એ ત્રણ વખતે ફરી અને આવ્યા હતા વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર ઘણી બધી એણે પોતે રચનાઓ પણ કરેલી હતી પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે પણ જ્યાં ભક્ત કવિ દયારામ તરીકે ઓળખવામાં આવે તેને કૃષ્ણ લીલાની ઘણી બધી ગરબીઓ રચવામાં આવેલી છે અને આ ગરબીઓ છે એ તો ગુજરાતી સાહિત્યની અંદર અજોડ એટલે કે બીજે ક્યાંય ન જડે એવી એની રચનાઓ છે એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે એની ગરબીઓ એવી છે કે જેની અંદર ભાવની મધુરતા આપવામાં આવી છે અને તેણે અભિવ્યક્ત કરતી ભાષા રસપરી અને મીઠી છે અને આ ગરબીને રજૂ કરવા માટે જે ભાષા વાપરવામાં આવી છે ને એ ભાષા તો એવી રસપરી અને એવી મીઠી અને મધુર છે કે કોઈ પણ વ્યક્તિનું મન એમાં મોહી જાય છે ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ જ લોકપ્રિય બની છે અને એનો ઢાળ એવો વિવિધ રીતે આપવામાં આવ્યો છે અને આ વિવિધતાને લીધે જ એની ગરબીઓ છે એ કેવી બની છે તો કે એની ગરબીઓ છે ખૂબ જ લોકપ્રિય લોકોને ગમી છે એવી ગરબીઓ છે ગરબીઓ ઉપરાંત તેણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે આ ગરબીઓ તો આપી છે પણ ગરબીઓની સાથે સાથે તેમણે કેટલાક એવા આખ્યાનો પણ રચેલા છે અને ભક્તિનો બોધ આપતા ઘણા બધા પદો પણ લખવામાં આવ્યા છે સુકુમાર ભાવ સુકુમાર એટલે સારા ભાવ લય વૈવિધ્યતા એની લયની એટલી વૈવિધતા છે ચિત્રાત્મકતા અને એ જે ગ્રંથો આપેલા છે એ ગ્રંથોનું ચિત્રણ પણ એવી રીતે કરેલું છે અને નાદ માધુર્ય નાદ એટલે એનો અવાજ છે એની મધુરતા એમની કવિતાની વિશેષતા છે આ બધું છે એની કવિતાની વિશેષતા છે અને એટલા માટે જ એની કવિતાઓ લોકપ્રિય બની જિંદગીભર અપરણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું અને જિંદગીભર પોતે આખું જીવન અપર્ણિત રહ્યા હતા એમણે લગ્ન ક્યારેય નહોતા કર્યા અને જિંદગીભર અપર્ણિત રહેલા આ કવિ છે એણે પોતાનું સમગ્ર જીવન છે પોતાનું પૂરેપૂરું જીવન છે એ કૃષ્ણ ભક્તિમાં જ ભગવાનની ભક્તિમાં કૃષ્ણની ભક્તિ કરવામાં જ પોતે એને સમર્પિત કરી દીધું હતું દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે દયારામના ગરબી સંજ્ઞાથી દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતો એનો ગ્રંથ છે અને એ સંજ્ઞાથી ઓળખાતા એના ઘણા પદો છે આ પદોમાં એને વધુ પડતા કૃષ્ણ અને ગોપીની મધુર સંવાદ કૃષ્ણ અને ગોપી સાથે જે સંવાદ થાય છે જે વાત થાય છે એ વાત દ્વારા પ્રેમ ભક્તિ એટલે પ્રેમની ભક્તિનું નિરૂપણ થયું છે એનું નિરૂપણ કરવામાં આવ્યું આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે આ ગરબી જે તમને આપવામાં આવી છે ને શ્યામ રંગ સમયે એની અંદર દયારામે શું કર્યું છે તો કે આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃષ્ણ પ્રત્યે ગોપીનો કેવો પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવને કૃત્રિમ રોષથી એટલે કે કુદરતી નહીં પણ કૃત્રિમતાથી પોતે પોતાની રીતે એ રોષ વ્યક્ત કરીને એ વાણીમાં વ્યક્ત કર્યો છે ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને ગોપીનું મન હતું એ કૃષ્ણમય હતું ગોપી વધારે પડતી કૃષ્ણને શોધતી હતી અને એના કારણે થઈને કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની દરેકે દરેક વસ્તુ હતી એ દરેક વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે અને તેથી તેનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે અને એથી ગોપી એવો સંકલ્પ કરે છે કે હું આ કાળી વસ્તુનો ત્યાગ કરી દઉં છું આ કાળી વસ્તુ મારે નથી જોતી કારણ કે જ્યાં જ્યાં કાળી વસ્તુ દેખાય છે ત્યાં મને કૃષ્ણ દેખાય છે અને ગોપી હવે કૃષ્ણને જોવા માગતી નથી એટલે ગોપી એનો ત્યાગ કરે છે એ ગોપી એનો સંકલ્પ કરે છે કે હું આ વસ્તુનો ત્યાગ કરું પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી તેવું બયાન પણ તરત જ કરે છે પણ ગોપી છેલે છેલ્લે એવું તરત બયાન કરી દે છે કે આ મારો સંકલ્પ લાંબો સમય ટકી શકવાનો નથી કારણ કે કૃષ્ણ પ્રત્યે એને પ્રેમભાવ હતો ગોપીને પ્રેમભાવ હતો અને તેથી કૃષ્ણને ક્યારેય ગોપી ત્યાગ કરી શકવાની નથી અને એટલા માટે કાળી વસ્તુનો ત્યાગ કરે છે પણ એ લાંબો સમય ટકવાનો નથી એવું બયાન એ અંતમાં આપે છે કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમભાવને છોડવા મન ત્યાર થતું નથી કૃષ્ણને છોડી દેવા તો માગે છે ગોપી એવું માગે છે પણ એનું મન તૈયાર નથી ઘણી વખત આપણે બનતું હોય કે આપણે એવી એવી વસ્તુઓનો ત્યાગ કરીએ અને એવું નક્કી કરીએ કે આવતીકાલથી હું આ નહીં કરી કે આવતીકાલથી આવું બનવા નહીં દે પણ બને છે એવું કે એ વસ્તુને છોડવા માટે મન તૈયાર થતું નથી કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સંધાય છે અને કાવ્યના અંતે એક ચાતુર્ય પ્રગટ થાય છે અંતમાં પ્રગટ થતું ચાતુર્ય એટલી ચતુરતા હતી કે એનાથી કાવ્યમાં ચોટ સંધાય છે કાવ્ય આખું અલગ પ્રકારનું બને છે ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી અને ગોપીનો કૃત્રિમ જે રોષ હતો કૃષ્ણ પ્રત્યે એ લાંબો સમય ટકી શકતો પણ નથી સ્નેહભાવ વધે છે અને આથી એની સામે ટક્કર લાગે છે અને એનાથી વધારે પડતો સ્નેહભાવ વધે છે હવે આપણે વાત કરીએ આ કાવ્યની આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું તો કાવ્યની અંદર વાત કરીએ તો શ્યાંગ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં ગોપી કૃષ્ણનો શ્યામ રંગ હતો કૃષ્ણ કાળા હતા અને કૃષ્ણ જેવી જ બીજી વસ્તુઓ જોતા એને કૃષ્ણ દેખાય છે એટલે ગોપી એવું બયાન આપે છે એવી વાત કરે છે કે શ્યામના રંગ સમીપે ન જાઉં હું શ્યામના રંગ સમીપે કે કૃષ્ણનો રંગ છે એના પ્રતિ હું જવા માંગતી નથી એ મારે નથી જો મારે આજ થકી થકી એટલેથી મારે આજથી શ્યામ રમ સમીપે ન જાવું મારે આજથી હવે કે શ્યામ રમ સમીપે જવું નથી જેમાં કાળાશ તે તો સૌ એક સરખું જેમાં કાળાશ જેમાં કાળી વસ્તુ હોય એ તો એ કે સૌ એક સરખી એક સમાન આ કાળી વસ્તુ છે બધી મને એક સમાન લાગે છે કેના જેવી તો કે

સર્વમાં કપટ હશે આવું મને બધી વસ્તુઓમાં કપટ આવું જ હશે કસ્તુરી કેરી બિંદી તો કરવું નહીં હવે કે મારે કસ્તુરી કેરી બિંદી નથી કરવી કસ્તુરી કેરી બિંદી એટલે નાનો ચાંદલો હવે મારે નાનો ચાંદલો કાળો ચાંદલો કરવો નથી કારણ કે કાળો રંગ છે એ કૃષ્ણ સમાન છે અને હવે હું કૃષ્ણની સાથે પ્રેમભાવ રાખવા માંગતી નથી કાજળના આંખમાં આંજુ કાજળ એટલે આંજણ આપણે કહીએ છીએ આંજણ એ કે હવે હું આંખમાં આંજવા માગતી નથી કારણ કે આંજણ પણ કાળું છે મારે હવે ચાંદલો પણ નથી કરવો મારે હવે આંખમાં આંજણ પણ આંજવું નથી કોકિલનો શબ્દ હું સુણું નહીં કાને અને કોકિલ એટલે કોયલ કોયલનો જે કુહુ અવાજ આવે છે એમાં પણ મને ક દેખાય છે એમાં પણ મને કાળું દેખાય છે તો આ કોકિલાનો એટલે કોયલનો શબ્દ હું મારા કાને સાંભળવા માગતી નથી હું એને સાંભળવા નથી માગતી કાગવાણી શકુનમાં ન લાવું અને કાગવાણી કાગ એટલે કાગડા કાગડાની વાણી છે એ કાગડો બોલે એટલે શકુન માનવામાં આવે છે કે સારી વસ્તુ બને પણ ગોપી અહીં કહે છે કે હવે કૃષ્ણ સાથે મારે પ્રેમભાવ નથી રહ્યો હવે કૃષ્ણ કાળા છે તો કાળી વસ્તુને હું ત્યજવા માગું છું ત્યારે જે કાગવાણી બોલવામાં આવે છે એ શકુનમાં નહીં ગણું હવે કાગડો જો બોલે ને તો હું એને શકુન ગણવાની નથી સારી વસ્તુ થાય હું નહીં ગણીશ ની કચુકી ના પહેરું અને એટલે નીલ અંબર જે આપણે લીલા કલરનો જે હીરો અથવા તો એને આપણે નંગ કહીએ છીએ એ નંગને નીલમ કહેવામાં આવે છે નીલામ્બર કાલી કચૂકી ન પહેરું નીલામ્બર કાલી એટલે નીલામ્બર અને કાળી કચુકી કચુકી એટલે જે આપણે કમખો અથવા તો જેને આપણે અત્યારે કહીએ છીએ કાપડું એ કાપડું હવે હું નહીં પહેરું કારણ કે એ પણ કાળા રંગનું છે જમુનાના નીરમાં હું નહીં નાવ અને યમુના નદીમાં નીરમાં હવે મારે નાહવું નથી કારણ કે યમુના નદીની નજીક જઈને તો પણ મને કૃષ્ણ દેખાય છે મને કૃષ્ણ મળશે એટલે આ યમુના નદીમાં પણ હું નાહવા માંગતી નથી મરકતમણીને મેઘ દ્રષ્ટિ ન જોવા મરકતમણી મરકતમણી એટલે પણ નીલમ થાય છે જે નીલમ એટલે લીલા કલરની મણી એ લીલા કલરની મણી અને મેઘ એટલે કે વાદળ વાદળ ન જોવા જે કાળા વાદળો છે એને પણ હવે હું જોવા માગતી નથી કારણ કે કાળા વાદળો પણ કેવા છે તો કે કૃષ્ણ જેવા છે એ પણ ક્યારેય કે કપટ કરશે એને મને ખ્યાલ નથી એટલે એને પણ જોવા નથી માગતી જાંબુ વંત્યાક ન ખાવું અને જાંબુ જે કાળા જાંબુ આવે છે અને વંત્યાક એટલે કે બેંગળ અથવા તો આપણે રીંગણા જેને કહીએ છીએ એ રીંગણા હવે હું ખાવા માગતી નથી કારણ કે એ પણ કાળા છે એ પણ કપટ કરશે અને ગોપી હવે બધા જ કાળા રંગના તેજવા માગે છે તો હું આ કાળા રંગ તેજવા માગું છું તો હું આ કાળા રંગને નહીં ખાઉં દયાના પ્રીતમ સાથે મુખ નિમ લીધો દયાના પ્રીતમ દયાના પ્રીતમ એટલે ભગવાન શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન સાથે મુખ નિમ લીધો એટલે મેં આ નિયમ લીધો છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મેં આ નિયમ લીધેલો છે કે હું ભગવાન શ્રી કૃષ્ણને ત્યજી દઉં ભગવાન શ્રી કૃષ્ણના કાળા રંગને ત્યજી દઉં છું પણ અંતમાં ગોપી એક પંક્તિ આપતા કહે છે મન કહે જે પલક ન નિભાવું અને મારું મન કહે છે કે મનમાં એવું થાય છે કે પલક એટલે એક પળ એક સમય માટે એક આપણા આંખનો પલકારો હોય એટલા પલકારા માટે પણ હું આ નિભાવી શકવાની નથી હું નિભાવી નહીં શકું અને એટલા માટે જ એમ ગોપી કહે છે કે મેં ભલે એ કે આ કાળી વસ્તુને તેજવા માટેનો નિયમ લીધો છે હું કાળી વસ્તુને તેજવા માગું છું પણ આ કાળી વસ્તુ હું થોડો સમય માટે પણ તેજી શકવાની નથી કારણ કે મારો આ નીમ છે અને એ નીમ એ લાંબો સમય નહીં ટકી શકે કેમ કે મારે કૃષ્ણ પ્રત્યે પ્રેમભાવ રહેલો છે અને એ પ્રેમભાવને હું મનથી તેજી શકતી નથી એટલે લાંબો સમય સુધી હું કૃષ્ણ સાથે અબોલા પણ રાખી શકીશ નહીં